નર્મદા પોલીસે લોકોની સેવા અર્થે નવો દીપ પ્રગટાવ્યો છે અકસ્માત બાદ તુરંત ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડવા માટે સૌ પ્રથમવાર અકસ્માત ઝોનમાં બાઇક એમ્બ્યુલન્સ તૈનાત કરાશે જ્યાં એકસો આઠ એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોય તેવા વિસ્તારોમાં બાઇક એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ બનશે આ એમ્બ્યુલન્સને પ્રાથમિક સારવાર અંગે તાલીમબદ્ધ પોલીસ કર્મચારી ચલાવશે આ સેવા થકી પોલીસ અને તબીબી બંને સેવા એક સાથે મળી રહેશે રાજ્ય સરકાર દ્વારા નર્મદા પોલીસને અપાયેલી હિટાચી બાઇકને આશરે એક લાખના ખર્ચે રિનોવેટ કરી જીપીએસ સિસ્ટમવાળી એમ્બ્યુલન્સનું રૂપ આપવામાં આવ્યું છે જેમાં બીએસએનએલના નંબર તથા વોકી સજ્જ પોલીસ જવાન રાઉન્ડ ધી ક્લોક જિલ્લાના અંતરિયાળ અને હાઈવે વિસ્તારોમાં તૈનાત રહેશે આ સિસ્ટમનો સંપૂર્ણ કંટ્રોલ જિલ્લાની હેડ ઓફિસ પાસે રહેશે नॉर्मली हमने डेमो के तौर पे प्रायोगिक तौर पे दो का दो को आज हम लोग जो कि आगामी टाइम में हम लोग स्मार्ट पुलिस स्टेशन का उद्घाटन करने वाले हैं उस दिन लॉन्च करेंगे फिलहाल चूंकि इनके रजिस्ट्रेशन का प्रोसेस चल रहा है और ड्राइवरों की ट्रेनिंग चल रही है तो जल्दी हम लोग आगामी टाइम में एक्स्ट्रा भी बने यहां तक अभी तक